આજે આપણે જેને ભાવિ કહીએ છીએ એ આવતીકાલે અતીત બની જશે. વર્તમાનનું અસ્તિત્વ છે જ્યાં ભૂતકાળ અને ભવિષ્યકાળ એકબીજાને મળે છે, એ બ્રહ્મરેખા એટલે વર્તમાનકાળ. એ અર્થમાં આ ક્ષણે કેટલાક શતકો પાછળ હશે અને કેટલાક દશકો આગળ હોવાના. અને એટલે જ લગ્નની ચોરી સીધે લાકડે હોય છે અને ચિતા આડે લાકડે હોય છે. લગ્ન એ સામાજિક જવાબદારીનો નૈસર્ગિક પાયો છે અને પ્રેમ અને લગ્ન વચ્ચેની વાત એટલી જ છે કે પ્રેમ શબ્દ અમૂર્ત છે, લગ્ન મૂર્ત છે. પ્રેમ શબ્દ સંસ્કૃત શબ્દકોશોમાં પ્રેમન રૂપે અપાયો છે. પ્રિયસ્ય ભાવ એ સ્નેહ, પ્રીતિ, અનુગ્રહ, કૃપા, અનુરાગ નથી, એક ઉત્કંઠ ભાવ છે જે વ્યાખ્યાય નથી. પ્રેમને લિપિ, ભાષા, ધ્વનિ, સ્વર જેવા પરાવલંબનોની જરૂર નથી. એ નિઃશબ્દ છે, અસ્વર છે અને હોવો જોઈએ. પ્રેમને આપણે બધાએ બહુ જુદા જુદા સંદર્ભોમાં બાંધ્યો. એક ભાઈ ડૉક્ટર પાસે ગયા કે સાહેબ, મારી પત્ની ઓછું સાંભળે છે એવું મને લાગે છે, કોમ્યુનિકેશનમાં બહુ તકલીફ પડે છે, મને એટલું કહેશો કે કેવી રીતે આનો સરળ ઉપાય થઈ શકે? એટલે ડૉક્ટરે કહ્યું કે કામ કર, 40 ફૂટ દૂરથી પ્રશ્ન પૂછ, જવાબ ન મળે તો 30 ફૂટ દૂરથી પૂછ, તોય જવાબ ન મળે તો 20 ફૂટ દૂરથી પૂછ, એકદમ નજીક જઈને પ્રશ્ન પૂછ, તને ખબર પડશે કે ક્યાંથી કોમ્યુનિકેશન રાખવું અને તારી પત્ની કેટલા ફૂટથી બેરી છે. એટલે આમણે ઘેર જઈને પ્રશ્ન પૂછ્યો કે શેનું શાક બનાવ્યું છે, જવાબ ન મળ્યો. 20 ફૂટથી એ જ પ્રશ્ન, 10 ફૂટથી એ જ પ્રશ્ન. ખૂબ પાસે જઈને પૂછ્યું કે આજે શેનું શાક બનાવ્યું છે, ત્યારે પત્નીએ ગુસ્સે થઈને કહ્યું કે 5 વાર તો કહ્યું કે આજે ઊંધિયું બનાવ્યું છે. પરિસ્થિતિ ક્યાંક ડામાડોળ હતી અને નિરાકરણ ક્યાંક થતું હતું. આમાં જે તમને મજા આવી છે સાહેબ, આખા દિવસનો જે નહીં બોલ્યાનો થાક તમે આ મારી વાત સાંભળીને ઉતારી રહ્યા છો, એનો મને બધો જ અંદાજ આવી ગયો. પણ મિત્રો, છતાં પણ સ્ત્રી પાસેથી જે શીખવા જેવું છે ને, એનું ધૈર્ય છે. 84 લાખ ફેરાઓને આ જ ભાવમાં એક જ જિંદગીમાં કેવી રીતે જીવવા, એની ઉત્કંઠા એક સ્ત્રી પાસે હોય છે. પુરુષો તો લગ્નના ફેરા ફરતી વખતે પણ વચ્ચે ઇન્ટરવલ હોવો જોઈએ એવું સૂચન કરવાવાળા માણસો છે, પણ સ્ત્રી પાસે આ ભાવ બહુ જુદી રીતે આવે છે. અને જ્યારે એક સ્ત્રી એમ કહે ને, પોતાના પ્રેમની કબૂલાત કરે ને, ત્યારે એની વાત બહુ જુદી હોય. હું શબ્દો સહેજ પણ ખોલવાના મૂડમાં નથી, કારણ કે આ બધા જ મજાના કલાકારો, એમના કંઠે આ શબ્દો ખુલે અને તમારા કાનમાં આ 7 સુરોની રંગોળી પૂરાય, એની મજા કંઈક જુદી છે. એટલે એની અદબ જાળવીને એવા એક મજાના કવયિત્રી પન્ના નાયકના શબ્દો, એવા મીઠા મજાના સ્વરકાર ગૌરાંગ વ્યાસનું સ્વરાંકન અને તમારી સમક્ષ રજૂ કરશે ખુશાલી શુક્લ.